ઇંગ્લિશ ધોરણ 5 યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ, જેની અંદર એક્ટિવિટી 6 જેમાં છે ગ્રુપમાં જૂથમાં કામ કરો, ઉદાહરણ પ્રમાણે વિગતોને આધારે વ્યક્તિની વિગતો લખવાની છે. તો અહીંયા આપણને અહીંયા એક છોકરીનું ચિત્ર છે, અહીંયા આપેલું છે કે નેમ વિશ્વ, બીજી માહિતી છે 10 યર્સ ઓલ્ડ, પછી છે સ્ટુડન્ટ કર્લી હેર અને ટોલ. તો આ જે શબ્દ છે આ શબ્દનો ઉપયોગ કરી અને આપણે તેના વાક્ય બનાવવાના છે. તો અહીંયા જોઈએ, પહેલું તો વિશ્વ, તો વિશ્વ ઇઝ અ ગર્લ. બીજું હતું 10 યર્સ ઓલ્ડ, તો સી ઇઝ 10 યર્સ ઓલ્ડ. પછી છે સ્ટુડન્ટ, તો સી ઇઝ અ સ્ટુડન્ટ. કર્લી હેર, તો સી હેઝ કર્લી હેર. ટોલ, તો સી ઇઝ ટોલ. બરાબર, અહીંયા જો સી લખેલો છે કારણ કે અહીંયા છોકરી છે માટે સી લખેલો છે. જો અહીંયા પુરુષ હોત તો આપણે હી લખવાનું છે. તો એ જ રીતના અહીંયા જોવાનું છે કે મિસ્ટર વસાવા અ ડૉક્ટર 52 યર્સ ઓલ્ડ અને શોર્ટ. આ શબ્દો ઉપરથી આપણે વાક્ય બનાવીએ તો વાક્ય શું થાય? તો અહીંયા જુઓ, હી ઇઝ મિસ્ટર વસાવા, પહેલું વાક્ય. ડૉક્ટર પતિ, તો હી ઇઝ અ ડૉક્ટર. ત્રીજું છે 52 યર્સ ઓલ્ડ, તો હી ઇઝ 52 યર્સ ઓલ્ડ. અને છેલ્લું છે શોર્ટ, તો હી ઇઝ અ શોર્ટ. બરાબર, તો અહીંયા આ રીતના આપણે વાક્ય બનાવવાના છે. અહીંયા પણ તમે જોશો તો અહીંયા મિસિસ પરમાર 35 યર્સ ઓલ્ડ, હેર ડ્રેસર અને ફેર. હેર ડ્રેસર એટલે કે બ્યુટી પાર્લર, બરાબર, જે વાળ સરખા કરે તે. તો મિત્રો, એના પરથી તમે તમારી જાતે બનાવવાનો પ્રયત્ન કરો અને હોમવર્કમાં લખવાનું છે. એના પછી જેવો એક્ટિવિટી 7 અ, ગોલુનો ફેમિલી ચાર્ટ અહીંયા આપેલો છે. ગોલુ એટલે આપણે અગાઉ પાઠ શીખી ગયા તે, બરાબર, સીસોર દરિયા કિનારા ઉપર ગોલુ અને પિંકુ, બરાબર. હા, તો હવે અહીંયા જુઓ કે અહીંયા આપણને ગોલુનો એક ચાર્ટ આપેલો છે, ગોલુના ફેમિલીનો. તો અહીંયા આપણે એક ફેમિલી ચાર્ટને આખો ભરવાનો છે, એટલે કે ચાર્ટ આખો બનાવવાનો છે. તો અહીંયા જોઈએ મિત્રો, તો ફેમિલી ચાર્ટ છે, એના પછી બે એરા મારેલા છે, ફાધર અને મધર, બરાબર. એના પછી નીચે તરફ એરા છે, જેની અંદર સિસ્ટર અને બ્રધર આવું લખેલું છે, બરાબર. તો હવે અહીંયા આપણે જોઈશું, તો ફાધર કોણ છે? તો અહીંયા ફાધર લખી દેવાનું કે રોહિતભાઈ, બરાબર. મધર કોણ હતું? તો મધરમાં કોણ હતું? નેહાબેન. સિસ્ટર કોણ હતું? તો ગોલુ, એ તો બ્રધર છે, બરાબર, એટલે ગોલુ. અને એની સિસ્ટરનું નામ શું હતું? પિંકુ, બરાબર. તો આ રીતના આપણે નામ લખી દીધા. હવે એના પછી અહીંયા બનાવવાનું થાય, વાક્ય બનાવવાના થાય. તો આઈ એમ ગોલુ, માય ફાધર્સ નેમ ઇઝ શું હતું? રોહિતભાઈ, બરાબર, એટલે રોહિતભાઈ. માય મધર્સ નેમ ઇઝ શું હતું? નેહાબેન, તો નેહાબેન. સિસ્ટર, માય સિસ્ટર્સ નેમ ઇઝ શું નામ હતું એમનું? પિંકુ, તો પિંકુ. તો આ રીતના આપણે વાક્ય બનાવવાના છે. એના પછી આગળ જોઈએ કે તમારા કુટુંબનું ફેમિલી ચાર્ટ બનાવો, તમારા કુટુંબના સભ્યોના નામ લખો અને ચહેરો દોરવાનો કીધો છે, પણ અહીંયા ચહેરો દોરવાનો શક્ય નથી, માટે આપણે માત્ર નામ લખીશું. તો મિત્રો, અહીંયા જુઓ કે યોર સેલ્ફ એટલે કે તમારું, ત્યાં તમારું નામ લખવાનું છે, તમારા સિસ્ટરનું નામ લખવાનું છે, બહેનનું નામ લખવાનું છે, પછી ભાઈનું નામ લખવાનું છે, એના ઉપર પછી તમારી માતાનું નામ છે, તમારા પિતાનું નામ છે,
અહીંયા અંકલ એટલે કે તમારા મામાનું નામ લખવાનું છે અને અહીંયા આંત એટલે કે તમારા માસીનું નામ લખવાનું છે. આ બાજુ જોઈએ તો તમારા ફાધરનું નામ અંકલ એટલે તમારા કાકા અને આંટ એટલે તમારા ફોઈનું નામ લખવાનું છે. એથી ઉપર જઈએ તો તમારા નાના નાનીનું નામ લખવાનું છે. અહીંયા તમારા દાદા તમારા દાદીનું નામ લખવાનું છે. બરાબર. તો અહીંયા આ બાજુ તમારા પપ્પાના તમારા જે પપ્પા છે એમના પપ્પા ને મમ્મીનું, અહીંયા તમારા મમ્મીના પપ્પા અને મમ્મીનું નામ લખવાનું છે. બરાબર. તો એ રીતના અહીંયા ચાર્ટમાં નામ લખી અને તમારે અહીંયા આ જે પેરેગ્રાફ છે પેરેગ્રાફની અંદર તમારે વાક્ય બનાવવાના રહેશે. બરાબર. હવે આગળ જઈએ. અહીંયા છે એક્ટિવિટી 8, જોડીમાં કામ કરો અને આપેલ કોયડાનો કોયડો ઉકેલો અને તેનો જવાબ લખો. તો અહીંયા પહેલું આપેલું છે કે ઇટ ઇઝ અ બિગ એનિમલ, તે એક મોટું પ્રાણી છે. ઇટ હેઝ ટુ લોંગ ટીથ, તેના બે લાંબા દાંત છે. ઇટ હેઝ વન ટ્રંક, તો મિત્રો તમે આના પરથી તો જાણી જ ગયા હશો કે આ પ્રાણીનું નામ શું છે. બરાબર. શું છે પ્રાણીનું નામ? વોટ ઇઝ ઇટ, તે શું છે? તો તે એલિફન્ટ, ELEPHANT, એલિફન્ટ. બરાબર. આગળ જુઓ બીજું કે ઇટ હેઝ નો વિંગ્સ, તેને પાંખ નથી. બટ ઇટ ફ્લાઇઝ ઇન ધ સ્કાય, પણ તે આકાશમાં ઉડી શકે છે. ઇટ ઇઝ નોટ અ બર્ડ, તે પક્ષી નથી. વોટ ઇઝ ઇટ, તે શું છે? તો તે શું છે? કાઇટ. બરાબર. એના પછી ઇટ હેઝ ફોર લેગ્સ, તેને ચાર પગ છે. ઇટ કેન નોટ વોક, તે ચાલી શકતું નથી. વી સીટ ઓન ઇટ, આપણે તેની પર બેસીએ છીએ. વોટ ઇઝ ઇટ, તે શું છે? તો તે શું કહેવાય? એનું નામ શું હશે? ચેર. બરાબર. તો અહીંયા આ ઉખાણા પણ તમારે નોટબુકમાં લખવાના છે અને આટલું હોમવર્ક તમારે તમારી નોટબુકમાં લખવાનું છે.